गुजरात विधानसभा चूंटणी માટે ઊંઝા બેઠક માટે ભાજપે કિરીટ કુમાર પટેલને પસંદ કર્યા છે. કિરીટ કુમાર પટેલ ચૂંટણીમાં જીત મેળવવા માટે જોરશોરથી પ્રચાર પણ કરી રહ્યા છે. ત્યારે સામાજિક કાર્યકર તરીકે જાણીતા કિરીટ કુમાર પટેલની જીવન સફર પર એક નજર કરીશું. કિરીટ કુમાર કેશવલાલ પટેલ ઊંઝા બેઠકના ભાજપના ઉમેદવાર. પોતાના વિસ્તારમાં સામાજિક કાર્યકર તરીકે જાણીતા. 1955 માં જન્મેલા કિરીટ કુમાર પટેલે સિવિલ એન્જિનિયરનો કર્યો અભ્યાસ. વેપાર અને સામાજિક સેવા સાથે સંકળાયેલા કિરીટ કુમાર પટેલ ઊંઝા વિધાનસભા બેઠક ઉપર ક્ષત્રિય સમાજ અને પાટીદાર સમાજ બહુમતી ધરાવે છે. ભાજપે સંઘ સાથે જોડાયેલા કે પટેલને ચૂંટણી જંગ માટે મેદાને ઉતાર્યા છે, ત્યારે કોંગ્રેસે અન્ય સમાજો સાથે સંકળાયેલા અરવિંદ પટેલને ટિકિટ આપી છે. ઊંઝા બેઠક પર હાલમાં બંને પક્ષના ઉમેદવાર પાટીદાર સમાજના છે, ત્યારે પાટીદાર સામે પાટીદાર એટલે કે કાંટાની ટક્કર રહેશે. કે પટેલ પોતાના વિસ્તારમાં સામાજિક કાર્ય માટે જાણીતા છે, જેને કારણે ચૂંટણીમાં ભાજપને ફાયદો થવાની પૂરેપૂરી શક્યતા છે. ત્યારે ભાજપના ઉમેદવાર કે પટેલે સામાજિક જવાબદારીઓ પર એક નજર કરીએ. કે પટેલની સામાજિક જવાબદારી. વર્ષ 1990 થી ભાજપના સક્રિય કાર્યકર. દરેક ચૂંટણીમાં ભાજપના ઉમેદવાર માટે ગામડાઓમાં સક્રિય પ્રચાર. વર્ષ 1992 થી લોક કલ્યાણ ટ્રસ્ટના સ્થાપક ટ્રસ્ટી અને માનદ મંત્રી. વર્ષ 1993 થી વિવેકાનંદ સેવા ટ્રસ્ટના સ્થાપક અને ટ્રસ્ટી. વર્ષ 1996 થી વિદ્યા ભારતી ગુજરાત પ્રદેશના સ્થાપક અને ટ્રસ્ટી. વર્ષ 2005 થી ઉત્તર ગુજરાત લોક કલ્યાણ ટ્રસ્ટ મહેસાણાના ટ્રસ્ટી. વર્ષ 2008 થી ઊંઝા પ્રગતિ મંડળના કારોબારી સભ્ય. વર્ષ 2012 થી ભારતીય શિક્ષણ સેવા સમિતિના સ્થાપક અને ટ્રસ્ટી. વર્ષ 2016 થી કન્યા કેળવણી મંડળના પ્રમુખ તરીકે કાર્યરત. ઊંઝામાં કન્યા કેળવણી મંડળની સ્થાપના વર્ષ 1955 માં કરવામાં આવી હતી. ઉત્તર ગુજરાતની ફક્ત બહેનો માટે હોસ્ટેલની સગવડ સાથે જૂનામાં જૂની સંસ્થા છે, જેમાં બાલ મંદિર, પ્રાથમિક શાળા, માધ્યમિક, ઉચ્ચ માધ્યમિક, સામાન્ય અને વિજ્ઞાન પ્રવાહ, આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ, ગર્લ્સ ટેકનિકલ ઇન્સ્ટિટ્યૂટ, બીએડ કોલેજમાં આશરે 3000 વિદ્યાર્થીનીઓ અભ્યાસ કરે છે. કે પટેલની પૂર્વ સામાજિક જવાબદારી. વર્ષ 1991 થી 1994 સુધી સરસ્વતી શિશુ મંદિરના કારોબારી સભ્ય તરીકે કાર્યરત. વર્ષ 1991 થી 2016 દરમિયાન કન્યા કેળવણી મંડળમાં કારોબારી સભ્ય તરીકે કાર્યરત. વર્ષ 1992 માં સંઘ પ્રાથમિક શિક્ષા વર્ગમાં વર્ગાધિકારી. વર્ષ 1992 થી 2006 દરમિયાન વિવેકાનંદ ક્રેડિટ સોસાયટીમાં ડિરેક્ટર તરીકે કામગીરી. વર્ષ 1996 માં સંઘ પ્રાથમિક શિક્ષા વર્ગમાં પ્રતિભાગી. વર્ષ 1997 થી 2000 દરમિયાન વિદ્યા ભારતી ગુજરાત પ્રદેશમાં કોષાધ્યક્ષ. વર્ષ 2000 થી 2003 દરમિયાન વિદ્યા ભારતી ગુજરાત પ્રદેશમાં સહમંત્રી. વર્ષ 2000 થી 2009 દરમિયાન સંઘની પ્રાંત સમન્વય બેઠકો, પ્રાંત સમન્વય શાખાઓ અને વિદ્યા ભારતી અખિલ ભારતીય બેઠકોમાં અને પ્રશિક્ષણ વર્ગોમાં નિયમિતપણે સહભાગીતા. વર્ષ 2001 માં કચ્છ ભૂકંપ સમયે લાકડિયા ગામમાં રાહત સામગ્રી પહોંચાડી. હાઈવે પર આશરે 3 માસ સુધી રાહત કેમ્પનું સંચાલન. ભૂકંપ પ્રભાવિત જિલ્લાઓના શિશુ મંદિરોનો વ્યાપક પ્રવાસ. કાર્યકર્તાઓનો સંપર્ક, નુકસાનનું સર્વેક્ષણ, રાહત કામગીરીનું આયોજન, ધન સંગ્રહ અને વિતરણનું સંચાલન. વર્ષ 2001 થી 2003 દરમિયાન વાજપાઈ નગર વિકાસ યોજના સમિતિના સભ્ય. વર્ષ 2001 થી 2005 દરમિયાન આદર્શ વિદ્યા મંદિરમાં કારોબારી સભ્ય. વર્ષ 2003 થી 2006 દરમિયાન વિદ્યા ભારતી ગુજરાત પ્રદેશના મંત્રી.
वर्ष 2003 થી 2018 દરમિયાન ભારતીય સંસ્કાર નિકેતનમાં કારોબારી સભ્ય અને ટ્રસ્ટી વર્ષ 2004 થી 2006 દરમિયાન હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીમાં સેનેટ સભ્ય વર્ષ 2006 માં સુરતપુર રાહત વખતે 15 દિવસ સુધી રાહત કાર્યમાં સેવા આપી વર્ષ 2006 થી 2009 દરમિયાન વિદ્યા ભારતી ગુજરાત પ્રદેશમાં અધ્યક્ષ વર્ષ 2009 થી 2012 દરમિયાન વિદ્યા ભારતી ગુજરાત પ્રદેશમાં ઉપાધ્યક્ષ વર્ષ 2009 થી 2012 દરમિયાન વિદ્યા ભારતી અખિલ ભારતીય શિક્ષા સંસ્થાની પ્રાંત દત્તક યોજના અંતર્ગત નાગાલેન્ડનો સળંગ 3 વર્ષ સુધી પ્રવાસ વર્ષ 2012 થી 2015 દરમિયાન વિદ્યા ભારતી ગુજરાત પ્રદેશમાં પ્રમુખ વર્ષ 2012 થી 2017 દરમિયાન ભારતીય શિક્ષણ સેવા સમિતિમાં અધ્યક્ષ સંઘ પ્રચારક અને વિદ્યા ભારતીના સંગઠનમાં આશરે 20 વર્ષ સુધી કામ કર્યું દુષ્કાળના વર્ષોમાં અનેક ગામોમાં રાહત કામગીરી કરી નાગાલેન્ડમાં શાંતિની સુવાસ ફેલાવવા ગાંધીજીની પંચધાતુની મૂર્તિ બનાવડાવી રાષ્ટ્રભાષા હિન્દી મહાવિદ્યાલય દિમાપુરમાં પ્રસ્થાપિત કરવાનું નિધિ સંગ્રહ સહિતનું આયોજન અને સંકલન સામાજિક કાર્યોમાં અગ્રેસર કિરીટકુમાર પટેલ વિધાનસભાની ચૂંટણીમાં ઊંઝા બેઠક હાંસિલ કરે તેવી પ્રબળ શક્યતાઓ છે બ્યુરો રિપોર્ટ બુલેટિન ઇન્ડિયા